नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 में आपणे चेप्टर 10 में पछीनो प्रश्न जोवानो छे। चौथो प्रश्न छे आंतरराष्ट्रीय व्यापारनी समस्या वर्णन। विश्वना जुदा जुदा देशों वच्चे वस्तु अने सेवानो थतो व्यापार एटले आंतरराष्ट्रीय के विदेश व्यापार थाय। आंतरराष्ट्रीय व्यापार विविध राजकीय परिस्थितिवाळा विस्तारमां थाय। त्यारे बे जगह एक ज सरकारनो होय, सरकार अलग अलग होय, व्यापारी रीतरिवाजो अलग अलग होय, चलण अलग अलग हो, आर्थिक नीतिओ कानूनी परिस्थिति बधी वस्तु में फेरफार थाय। आम आंतरराष्ट्रीय व्यापार में विविध देशों विविध नियंत्रणों परिस्थिति आपणे एनी अंडर में रहीने काम करवानुं थतुं होय। आ बाबत ने आंतरराष्ट्रीय व्यापार की समस्याओं के प्रश्नों तरीके ओळखवामां आवे। आने लीधे जेटला जेटला प्रश्नों के जे समस्याओं उद्भवे एने तमे आंतरराष्ट्रीय व्यापार की समस्याओं कही शको। कि जेनी अंदर पहेलुं जोईए तो चलणनी समस्या। विश्वना दरेक देशों चलण अलग अलग होय, जेने कारण पतावट करवामां चलणनी मुश्किली पड़े। आयातकार अने निकासकार ने विविध हूंडियामण बाबत में जानकारी न होय तो एना कारण मुश्किली पड़े। आज एने जानकारी होय तो पण एने ई वस्तुनो फेरफार तो करवो ज पड़े। आज चलण एने विदेशी हूंडियामां लीधुं अने पछी एमां फेरफार करीने तमे अहींया के तमे डॉलर तो नहीं वापरी शको, बराबर ने? तमारे रूपियामां फेरववा तो पड़शे ज। एटले એવી રીતે એક એ સમસ્યા ઉદ્ભવે। બીજું ભાષાની વિધ, વિશ્વના જુદા જુદા દેશોની ભાષા પણ અલગ અલગ હોય એટલે એની મુશ્કેલી પડે કઈ રીતે? જો કે અંગ્રેજી ભાષા જે છે તો એના મુશ્કેલી થોડા ઘણા અંશે પ્રમાણમાં દૂર થઈ શકે, છતાં હજુ પણ પછાત દેશો સાથેના વેપારમાં મુશ્કેલી પડે। અમુક દેશો એવા છે કે જે હોય કે જે ને અંગ્રેજી પણ એ લોકો વ્યવસ્થિત રીતે નથી આમ પોતાના દેશમાં લઈ આવી શકતા, એની દેશની જુદી ભાષા હોય, આપણે એની સાથે વેપાર કરવા જાઓ તો વચ્ચે કોઈક મધ્યસ્થી જોઈ કે જે તમારા ભાષાનું ટ્રાન્સલેશન કરીને એને આપે ને એની ભાષાનું ટ્રાન્સલેશન કરીને આપણને આપે। એટલે ઇંગ્લિશ હોય તો થોડા ઘણા અંશે ફેર પડે, નો ડાઉટ એના સ્પીચમાં ફેર પડી જાય, પણ ઇંગ્લિશ એક ભાષા તરીકે તો તમે એક જ્યાં એ વિદેશ વેપાર કરવા જાઓ ત્યારે વાંધો ન આવે। પણ જ્યારે વાત કરીએ કે આવા કોઈ દેશોની વાત આવે ત્યારે આ ભાષાની વિવિધતા તમને મુશ્કેલીમાં મૂકી શકે। ત્રીજું, અંતરની મુશ્કેલી। આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે લાંબા અંતરને કારણે સંદેશાવ્યવહાર અને માલસામાનની હેરફેર કરવામાં ખૂબ જ સમય પસાર થાય। આજે સંદેશાવ્યવહાર કરવો હોય નો ડાઉટ ફોનથી ક્યાંથે હું નથી વાંધો આવતો, પરંતુ છતાં પણ કોઈ બી બીજા પ્રકારના જે લેટર છે કે એવા કોઈ કાગળિયા મોકલવાના થતા હોય કે એ બધું જે છે મેલથી કરી દેવામાં આવે। અત્યારના સમયમાં સંદેશાવ્યવહાર માટે થોડા ઘણા અંશે ઘણું સમસ્યા દૂર થઈ ગઈ, પણ માલસામાનની હેરફેર માટે જે સમય લાગે એ તો લાગવાનો જ છે। તમે વાહન દ્વારા મોકલો કે કોઈ પણ રીતે મોકલો તો સમય તો લાગવાનો છે। બાજુમાં ગુજરાતની બદલે મુંબઈમાં હું મોકલી દઉં તો એમાં સમય લાગે, એના કરતાં અમેરિકા થવાનો જ છે। ચોથું, પ્રતિબંધો અને અંકુશ। આંતરરાષ્ટ્રીય વેપારમાં વિવિધ દેશો પોતાની રાજકીય અને આર્થિક નીતિ મુજબ આયાત નીતિ અને નિકાસ નીતિ પર અનેક પ્રકારના નિયંત્રણો મૂકે। આજે આપણી આયાત નીતિ અને નિકાસ નીતિ અલગ હશે, જ્યારે બીજા દેશની જ્યાં તમે આયાત કે નિકાસ કરો છો એની આયાત કે નિકાસની નીતિ અલગ હોઈ શકે, તો એના કારણે પણ અમુક રિસ્ટ્રિક્શન આવી જાય। સરકારના અનેક પ્રકારના નિયંત્રણોના કારણે પણ આંતરિક વેપારમાં તમને અવરોધો ઊભા થાય। પાંચમું, જોખમ। મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હોય, દરિયાઈ માર્ગે માલની હેરફેર દરમિયાન અનેક પ્રકારની દરિયાઈ જોખમો હોય, જેમ કે હવામાનથી કોઈ નુકસાન થાય, ડૂબી જાય, દરિયાઈ જાચિયાઓ દ્વારા થતી માલની લૂંટ, આવું કાંઈ પણ થાય તો એ એક પ્રકારનું જોખમ તો ખરું જ જ્યારે તમે વિદેશ વેપાર કરો છો ત્યારે। છઠ્ઠું, કાયદાઓમાં તફાવત। દરેક દેશને વેપારને લગતા પોતપોતાના કાયદા અલગ અલગ હોય। આજે આપણે અહીંયા જીએસટીનો લાગુ પડે છે એમ ત્યાં બીજું લાગુ પડતું હોય જે તે દેશમાં। આજે આપણે અહીંયા બીજા જે જે કાયદાઓ વેપારને લગતા છે કે ભાઈ આટલી પરવાનગી લેવી પડે, આ ન લેવી પડે, આ પરવાનો જોઈએ, આ કાગળિયા જોઈએ, આ તે લીગલ ફોર્માલિટી જેટલી જ છે એ બધી ફોર્માલિટીમાં ફેર પડી જાય જે જો તમે દેશની બહાર જાઓ તો। એટલે એ પ્રકારે કાયદાઓ સરળતાથી સમજવાનો પ્રશ્ન રહે કે સામેના દેશના કાયદા શું છે એ આપણે પહેલાં જાણવા કરવા પડે, પછી તમે અહીંયા મોકલી શકો માલ કે લઈ આવી શકો। તો આ રીતે એના બધા જોખમો છે। સાતમું છે, વેપારી સંપર્કનો અભાવ। આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપારીઓ વચ્ચે વેપારી સંપર્ક ખૂબ ઓછો હોય, બે દેશો વચ્ચેના લાંબા અંતરને કારણે વેપારીઓ એકબીજાથી જાણકાર ન હોય। આજે અહીંથી કોલકાતા માલ મોકલો, અહીંથી મુંબઈ માલ મોકલો, વેપારીને કદી જલ્દ તમે જોઈ શકો અથવા તો એને ક્યારે મળેલા બી હોય, કમ ખબર હોય કે આપણા દેશમાં આ વ્યક્તિ આ પ્રકારનો વેપારી છે, પણ જ્યારે બહાર જાઓ છો ત્યારે તમે વેપારીને ઓળખતા પણ નથી
અને નો ડાઉટ તમે એની શાખ તપાસી લો, બધું કરો, પરંતુ એક અંશે એને તમે તમારી જાણની બહાર હશે એ વ્યક્તિ. ખાલી સંદેશા વ્યવહાર દ્વારા જ તમે એની સાથે વ્યવહાર કર્યો હશે. આયાતકાર અને નિકાસકારો વેપારી વચ્ચે પરસ્પરના સીધા સંપર્કનો અભાવને કારણે નાણાં ચૂકવણીની મુશ્કેલી પેદા થાય ત્યારે તમારે ત્રીજા એટલે કે બેંકને વચ્ચે લઈ આવવી પડે શાખ માટે, કે ભાઈ આ વ્યક્તિ કેવો છે, આની મને શાખ આપો. બરાબર, એટલે એક ઈ આઠમું તોલમાપ ને મુશ્કેલી. કેટલીક વાર વિશ્વના જુદા દેશોના તોલમાપ અલગ અલગ હોય, આ ઉપરાંત વેપારી રીતરિવાજો પણ અલગ અલગ હોય. આથી આંતરરાષ્ટ્રીય વેપારમાં તોલમાપની મુશ્કેલી તમને જોવા મળે. જો કે હાલમાં દુનિયાના મોટા ભાગના દેશોમાં મેટ્રિક પદ્ધતિ પ્રચલિત હોવાથી આ મુશ્કેલી હળવી બની છે. વાત કરીએ તો આપણને ખબર છે કે આપણે છે ને ઘણી વખત ભારતમાં બોલાય તો આપણે એમ કે કિલોમીટર દૂર જાવું છે, આટલા કિલોમીટર આગું જાવું, બરાબર. પણ ઘણી જગ્યાએ આટલા માઇલ, આટલા યાર્ડ એવું પણ શબ્દ ભારતમાં આપણે જોયું છે. પછી કોષ, આટલા કોષ દૂર જવું છે, આ બધા ભારતના શબ્દ છે. પરંતુ ઇન્ટરનેશનલ લેવલે મેટ્રિક સિસ્ટમ એક કામ કરતી હોય કે જેની અંદર એનું બેઝ એકમ જે કહેવાય એ મીટર હોય, પછી મીટર પછી કિલોમીટર આવે. એવી રીતે એવા જેમ લેન્થમાં વાત કરી એવી રીતે તોલમાં એટલે કે વજનમાં પણ હોય. તો વજનમાં આપણે એમ કહીએ કે આ 20 મણનું છે અથવા તો 10 મણનું છે, પણ મણ આપણે ગુજરાતમાં અથવા તો ભારતમાં શબ્દ વાપર્યો હોય, એ જ વસ્તુ તમે બહાર જઈને કોઈ મણ શબ્દ વાપરે તો તમને ન ખબર, પાલી કયો, મણ કયો, એ બધા ભારતના શબ્દ. એટલે એ તોલમાપ ન્યા નહીં કન્સિડર થાય. કન્સિડર કયું થશે? મેટ્રિક સિસ્ટમનો. એની અંદર ગ્રામ આવે, ગ્રામ પછી કિલોગ્રામ છે, મિલીગ્રામ છે, તો એ બધા પ્રકારના મેટ્રિક સિસ્ટમ દ્વારા નક્કી થયેલા બેઝ યુનિટ જે હવે આવે છે. એટલે તોલમાપનો પ્રશ્ન એટલો ઘટી ગયો કે ભાઈ બધા દેશ હોય તો ત્યાં ગ્રામથી જ આગળ કામ થાય, બરાબર. ત્યાં તમે મણ ન લખી શકો દેશ વેપાર કરો છો ત્યારે. એટલે આ પ્રકારની એક તોલમાપની મુશ્કેલીમાં હજી ફેરફાર થયો છે. આ એક મુશ્કેલી પહેલાં નડતી. બીજો તમારી પાસે પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય અને આંતરિક વેપારનો તફાવત. તો પહેલો એનો અર્થ લઈએ તો દેશની સરહદ કે સીમાઓની અંદર કરવામાં આવતા વેપારને આંતરિક વેપાર કહેવાય. દાખલા તરીકે ગુજરાત અને બીજા વિવિધ રાજ્યો વચ્ચેનો વ્યવહાર. અને જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે ભૌગોલિક સીમાની બહાર અન્ય લોકો કે સંસ્થાઓ દ્વારા કરવામાં આવતો વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર, કે જેમાં ભારત ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતનો દુનિયાના વિવિધ દેશો સાથેનો વેપાર એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર. ચલણ આંતરિક વેપારમાં એક જ ચલણથી લેવડ દેવડ થાય, નાણાંની ચૂકવણીને હિસાબમાં સરળતા રહે, જ્યારે ઓમાં ચલણ અલગ અલગ હોય એટલે ગણતરી અને ચૂકવણીમાં થોડી ઘણી મુશ્કેલી પડે. આંતરિક વેપારમાં કાયદા એક સરખા જ લાગુ પડશે, રીત રિવાજો પણ એક જ સરખા લાગુ પડશે સમગ્ર રાષ્ટ્રમાં. અને આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપાર જુદા જુદા દેશમાં થતો હોવાથી રીત રિવાજો અને કાયદાઓમાં ફેરફાર જોવા મળશે. આંતરિક વેપારમાં ભાષાની મુશ્કેલી એટલી બધી નથી પડતી, કારણ કે હિન્દી છે, ઇંગ્લિશ છે. ભારતના લોકોમાં આ બે ત્રણ ભાષા કે જે બધે તમે વાપરી શકો, બંને પક્ષોની ભાષા મુશ્કેલી નથી પડતી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં તમને ભાષાની મુશ્કેલી પડી શકે. સરકારી નિયંત્રણો આંતરિક વેપારમાં ઓછા હોવાના આંતરરાષ્ટ્રીય વેપારમાં સરકારી નિયંત્રણો વધી જાય, કારણ કે તમે બહાર જઈને વેપાર કરો છો. જોખમનું પ્રમાણ આંતરિક વેપારમાં ખરું પણ ઓછા પ્રમાણમાં જ્યારે ઓમાં વધી જાય. અંતર એક જ દેશમાં હોય એટલે અંતર ઓછું હોવાનું, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં કાર્યક્ષેત્ર વિશાળ થઈ ગયું, વિવિધ દેશોમાં થઈ ગયું એટલે એનું અંતર વધી જશે. વીમો લેવો આંતરિક વેપારમાં ફરજિયાત નથી, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં દરિયાઈ અને હવાઈ જોખમોને કારણે વીમો લેવો માલનો જરૂરી છે. જકાતની ચૂકવણી સરળ છે, જ્યારે આંતરિક વેપારમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ જાય અને એના દર પણ નીચા હોવાના, જ્યારે ઓમાં જકાત વિધિ આખી જટિલ છે કે જેમાં તમારે અમુક પ્રકારના સર્ટિફિકેટ સાથે રજૂ કરીને આપણે જોયું એમ જકાત નક્કી થતી હોય અને એના દર પણ ઊંચા હશે. આંતરિક વેપારમાં મર્યાદિત બજાર મળશે, જ્યારે ઓમાં બીજા દેશોમાં તમે માલ વેચવા જાઓ છો એટલે બજાર વિસ્તૃત થઈ જશે અને માલ મોકલવાનો ખર્ચ પણ આંતરિક વેપારમાં ઓછો થશે, જ્યારે ઓમાં વધારે થશે. તો આ એનો તફાવત આપણે જોયો, બે પ્રશ્ન જોયા. અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ, પછી નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.